યાદ કરવાનો ખૂબ છે અને એમનો જે ફોટો છે એનો એ રાજાનો ફોટો છે ડબ્બુ રાજાનો રોલ કરતા હતા એ અને એના ઉપર જ આખી સ્ટોરી એ થયેલી હતી એના ગીતો પણ એવા હતા અને દાદા એ ગીતો સાથે ડાન્સ કરતા હતા અને એ આ જે ડાયલોગ છે એમાં એવું હતું કે ક્યાં મોર મારું એ ગળામાં એક સિક્કો પહેરેલો હતો અને વારંવાર એમનો જે સખિયા કલામ જેવો એક શબ્દ પરમનેન્ટલી આવે કે ક્યાં મોર મારું એ વારંવાર અમાર કરતા હતા વાત એવી હતી કે જે દરબારીઓ પ્રધાનમંત્રી બધા એમને કંઈ મિસફિટિંગ કરી અને ખોટી રીતે બધી સહીઓ કરાવે સિક્કા મરાવે જે અત્યારે સાંભળ સમસ્યા છે અને અત્યારના જમાનામાં ચાલી રહ્યું છે એ સુંદર વિધક કટાક્ષ હતો આખી સ્ટોરી અને એની અંદર દાદાએ સુંદર કામ કર્યું હતું અને આવો કટાક્ષ પાછો હાસ્ય સાથે ખૂબ જ એમણે હાસ્ય નિષ્પન્ન કર્યું હતું એ ડ્રામામાં અને એ પ્રમાણે એટલે એ મને સંસ્મરણો યાદ છે અને દાદાના સાથે ખૂબ આ કરવાનો મને ખૂબ ગૌરવ છે અને એનો આનંદ છે કે એક જ નાટકના અમે 25 શો કર્યા હતા અને એ નાટક માટે બહાર જવાનું હતું પણ દાદા એ વખતે આવી શક્યા નહોતા અને કદાચ જીતુભાઈને જીતેન્દ્રભાઈને ખ્યાલ હશે કે આ ડબ્બુ રાજાનો રોલ હતો એ કદાચ એમણે કરવાનો હતો એ વખતે પણ એમને વ્યસ્તતાના કારણે કરી શક્યા નહોતા ભરતભાઈ દવે અમારા સત્ય સિંધુના હતા એમણે એમને ઓફર કરી હતી કે તમે આ રોલ કરો પણ જીતુભાઈ તો બહુ વ્યસ્ત હતા એ ટાઈમે એટલે એમણે ના કર્યો પણ દાદાએ આ રોલ સ્વીકાર્યો અને ખૂબ જ સુંદર રીતે દાદાએ એ રોલ નિભાવ્યો હતો એનો અમને ખૂબ આનંદ છે અન્ય કલાકારોમાં સુભાષ બ્રહ્મભટ્ટ હતા ગાયક વૃંદમાં રાજુ બારોટ નિસર્ગ ત્રિવેદી મહેન કોઝા એ બધા હતા એટલે નાટક કરવાનો ખૂબ આનંદ છે નાટક ક્યારે અને હો ભૂલી ગયો વાંકાણી સાહેબ હતા વાંકાણી સાહેબ તો મુખ્ય રોલ હતો સાહેબ કેદીનો રોલ એમણે કરેલો અદભુત રોલ કર્યો હતો એમણે કદાચ બધા મોટાભાગના લોકોએ જોયું હશે નાટક કોણે જોયું હશે નહીં મને ખ્યાલ નથી પણ હા ચિંતુ સાથે પણ જોયું છે પણ આપણે ગિલોટીનનો ગોટો હા હું શરૂઆતમાં બોલ્યો કદાચ ફરીથી એ ગિલોટીનનો ગોટો નામનું નાટક હતું એમણે કેદીનો રોલ વાંકાણી ભાઈ કરતા હતા ભીમ વાંકાણી અને ખરેખર બહુ સુંદર એમણે પણ અભિનય કર્યો હતો એમના વગર તો તકલીફ થઈ આવ્યું હતું એક વાર તો એવું થયું હતું કે વડોદરા ગયા હતા આવ્યા નહીં સમયસર અને બધું ટેન્શન થઈ ગયું હતું અહીંયા આગળ નાટક શરૂ થવાની તૈયારી બધું ઓડિયન્સ આવી ગયું હતું અને એવી તકલીફ થઈ ગઈ હતી પણ અમે બધા ટેન્શનમાં આવ્યા શું કરવું હવે ભરતભાઈ પોતે કેદી બનવા માટે તૈયાર થઈ ગયા એમણે ડ્રેસ પહેર્યો તૈયાર થયા બધું પણ એ અઘરું કામ હતું ડાયરેક્ટર તરીકે બરાબર પણ એક્ટિંગ કરવા માટે એમને તકલીફ પડે કારણ કે એમણે આખા નાટકનો ભાર એમના ઉપર હતો એ વાંકાણી સિવાય રોલ કોઈ કરી જ ના શકે અને છેલ્લી અમારી ખૂબ ટેન્શન અને ઇંતજારી વચ્ચે લાસ્ટ મોમેન્ટ પર ભરતભાઈ એ ડ્રેસ પણ પહેરી લીધેલો પછી વાંકાણી બી આવી ગયા અને તરત ડ્રેસ પહેરીને નાટક અમે કર્યું એટલે આવા બધા કેટલાક સંસ્મરણો છે એમની સાથેના અને પણ દાદા 75 વર્ષની પણ જે ઉત્સાહ અને જે સ્પિરિટ એમનામાં હતો ને એ ભૂલી શકાયો નથી થેન્ક યુ વેરી મચ અને દાદાની ખૂબ ઈચ્છા એવી હતી કે ગિલોટીનનો ગોટો ફરીવાર કરીએ એ એક્સપાયર થઈ ગયા એના એક 1.5 મહિના પહેલાં મારે મળવાનો પસંદ બન્યો હતો એક કારણસર એમને ઘેર જ ગયો હતો ચિકાભીના ઘેર જ ગયો હતો અને મળ્યો હતો દાદાને બેઠો હતો એમની સાથે 1.5 કલાક ત્યારે એમણે યાદ કર્યું મને કે ગિલોટીનનો ગોટો આપણે કરવું છે હજુ એમની આટલા વર્ષે એમની એવી અમે ઈચ્છા હતી તો ગિલોટીનનો ગોટો આપણે ફરી કરવો છે એ નાટક એમને પણ ખૂબ ગમતું હતું અને હા એટલે બસ આજ મારે કહેવાનું હતું કે એમના જે સંસ્મરણો અને જે આ સ્મૃતિઓ છે ને એ કાયમ સંગ્રહાયેલી છે એમની સાથેના કેટલાક ફોટોગ્રાફ પણ છે કેટલાક ભરતભાઈ એમની બુકમાં પણ છાપ્યા છે એમના સાથેના મારા ફોટા એ બાબતનો મને ગૌરવ છે થેન્ક યુ વેરી મચ સર